ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ સાત સજીવોમાં વિવિધતા ભાગ બે વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયોમાં આપણે સૃષ્ટિ વર્ગીકરણ વિશે જોયું અને પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ વચ્ચે શું મુખ્ય છે જોયું હવે આગળ દ્વિઅંગી વનસ્પતિમાં કયા લક્ષણો હોય તે જોઈએ દ્વિઅંગી વર્ગની વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ જુદા જોવા મળે છે આ વર્ગની વનસ્પતિઓના વનસ્પતિ વર્ગને ઉભયજીવી કહેવામાં આવે છે કારણ કે તેઓ ભૂમિ ઉપર રહે છે પરંતુ લિંગી પ્રજનન માટે પાણી જરૂરી છે વનસ્પતિ દેહના એક ભાગથી બીજા ભાગ સુધી પાણી તથા અન્ય વસ્તુઓ જેવી કે ખનિજ ક્ષારો ખોરાક વગેરેના સંવહન માટે કોઈ વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી ત્યાર પછી અહીંના ઉદાહરણ છે રિક્સિયા માર્કેન્સીયા અને ફ્યુનારિયા આ કેટલીક સામાન્ય દ્વિઅંગી વનસ્પતિ છે ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિના લક્ષણો કયા કયા છે આ વર્ગની વનસ્પતિમાં મૂળ પ્રકાંડ અને પર્ણ જુદા વિભાજીત થયેલા હોય છે તેમની દેહરચનામાં પાણી અને અન્ય પદાર્થોનું એક ભાગથી બીજા ભાગ સુધી સંવહન કરવા માટે સંવહન પેશી પણ જોવા મળે છે ઉદાહરણ તરીકે માર્સિલિયા હંસરાજ હોર્સ્ટેલ સેલાજીનેલા અહીંયા તમને જુદા જુદા પ્રકારની ત્રિયંગી વનસ્પતિના ફોટો બતાવ્યા છે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ વચ્ચે મુખ્યત્વે શું તફાવત છે એ જોઈએ દ્વિઅંગી વનસ્પતિ સુકાઈદારી કે સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો જોવા મળે છે ત્રિઅંગી વનસ્પતિમાં મૂળ પ્રકાંડ અને પર્ણ સ્પષ્ટપણે જોઈ શકાય છે દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી હાજર હોય છે ત્રિયંગી પેશીમાં ત્રિઅંગી વનસ્પતિમાં વાહક પેશીની હાજરી હોય છે દ્વિઅંગી વનસ્પતિ ભૂમિ ઉપર ભેજવાળી જમીન ઉપર જોવા મળે છે ત્રિયંગી વનસ્પતિ ભૂમિ ઉપર અને છાયાવાળી જગ્યાએ જોવા મળે છે દ્વિઅંગી વનસ્પતિ અલિંગી પ્રજનનથી બીજાણુ ધ્વનિ દ્વારા બીજાણુ ધ્વનિ દ્વારા પેદા થાય છે અલિંગી પ્રજનન બીજાણુ પર્ણો દ્વારા કરે છે ત્રિયંગી વનસ્પતિ અને દ્વિઅંગીનો મુખ્યત્વે તફાવત છે ત્યાર પછી અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ વચ્ચે શું તફાવત છે જે વનસ્પતિ સમૂહમાં આવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે જેને બીજાણું કહે છે આ વનસ્પતિ સમૂહની વનસ્પતિઓ પુષ્પો ધરાવતી નથી પુષ્પ નથી હોતા એ બીજ પણ ઉત્પન્ન કરતી નથી આથી તેને અપુષ્પી વનસ્પતિ કહે છે જે વનસ્પતિઓમાં પ્રજનન બેસી પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી હોય અને પ્રજનન ક્રિયા પછી બીજ ઉત્પન્ન થતા હોય તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહે છે આ વનસ્પતિઓ બીજની અંદર ભ્રૂણની સાથે સંચિત ખાદ્ય પદાર્થ હોય છે જેનો ઉપયોગ કરીને ભ્રૂણનો પ્રારંભિક વિકાસ અંકુરણના સમયે થાય છે અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિનો તફાવત જોઈએ અપુષ્પી વનસ્પતિમાં મુખ્યત્વે સરળ સુકાઈદારી સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો જોવા મળતા નથી સપુષ્પી વનસ્પતિમાં સુવિકસિત મૂળ પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે અપુષ્પી વનસ્પતિમાં પુષ્પો હોતા નથી સપુષ્પી વનસ્પતિમાં પુષ્પો હોય છે અપુષ્પી વનસ્પતિમાં અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય છે સપુષ્પી વનસ્પતિમાં અલિંગી પ્રજનન વનસ્પતિ દ્વારા થાય છે અપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ગેરહાજર હોય છે સપુષ્પી વનસ્પતિમાં મુખ્યત્વે લિંગી પ્રજનન થાય છે આટલું જાણ્યા પછી અનાવૃત્ત બીજધારી વનસ્પતિ કોને કહેવાય તે જોઈએ આ પ્રકારની વનસ્પતિ હંમેશા કાષ્ઠીય વનસ્પતિ હોય છે ગ્રીક શબ્દમાં જીમનોનો અર્થ નગ્ન અથવા અનાવૃત્ત થાય અને સ્પમનો અર્થ બીજ થાય આને બીજા શબ્દોમાં જીમનો સ્પમ કહેવાય આથી તેઓને અનાવૃત્તધારી વનસ્પતિ પણ કહે છે ઉદાહરણ તરીકે પાઇનસ અને સાઇકસ અહીંયા તમને પાઇનસ અને સાયકસના ચિત્રો બતાવ્યા છે આવૃત્ત બીજધારી વનસ્પતિ આ વનસ્પતિઓના બીજ ફળની અંદર આવૃત કે ઢંકાયેલા હોય છે બીજનો વિકાસ અંડાશયની અંદર થાય છે અને ત્યારબાદ તે ફળમાં પરિણમે છે આથી તેને સપુષ્પી વનસ્પતિ કહે છે તેઓમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં કે ભ્રૂણપોષમાં થાય છે બીજપત્રોની સંખ્યાના આધારે તેના બે ભાગમાં વિભાજન થાય છે એક બીજપત્ર ધરાવતી એક દળી વનસ્પતિ અને બે બીજપત્ર ધરાવતી દ્વિદળી વનસ્પતિ તેમાં સુવિકસિત વાહક પેશી જલવાહક અને અન્નવાહક પેશી જોવા મળે છે નમસ્કાર